अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आजे कम्प्यूटर परिचय में धोरण 8 एल्गोरिधम नी रचना। काले आपणे एल्गोरिधम ना बारा में चर्चा करी हती अने एनो परिचय जोयो हतो। आजे आपणे एल्गोरिधम एटले शू एनी अंदर डेफिनेटिव एल्गोरिधम अने सब्जेक्टिव एल्गोरिधम ना बारा में आजे जोईशुं। डेफिनेटिव एल्गोरिधम जेना जवाब निश्चित होय अने प्रोसेसिंग नी श्रेष्ठ पद्धति होय तेवा कार्यो डेफिनेटिव एल्गोरिधम करे छे। कोश मां शब्द शोधवो के टेलिफोन डिरेक्टरी मांथी टेलिफोन नंबर शोधवो ए डेफिनेटिव एल्गोरिधम ना उदाहरण छे। ये डेफिनेटिव एल्गोरिधम एटले आपणे आसान भाषा में जोईए तो जे आपणे निश्चित जे चीज़ आपणे जे करवानी होय छे, फॉर एक्जाम्पल आमां आपेलू छे कि जे आपणे कोई भी शब्द शोधवो होय, जाने के टेलिफोन डिरेक्टरीमांथी आपणे कोई भी नंबर जोतो होय तो आपणे ते नंबर डिरेक्टरीमां आपणे लाइन वाइज जे नंबरना नाम होय छे ए वाइज आपेला होय छे तो ते आपणे शोधी शकीए छीए। तो ए कई केनું ઉદાહરણ થયું તો ડેફિનેટિવ એલ્ગોરિધમનું। સેકન્ડ છે સબ્જેક્ટિવ એલ્ગોરિધમ। હવે સબ્જેક્ટિવ એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે જેમાં સાચો જવાબ એ દરેકની અંગત માન્યતા હોઈ શકે છે। સબ્જેક્ટિવ એલ્ગોરિધમનો ઉપયોગ વ્યાપાર, અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહીઓ માટે થાય છે। ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા એલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ એલ્ગોરિધમનું ઉત્તમ ઉદાહરણ છે। આપણે જે ઇન્ટરનેટમાં આપણે કાંઈ બી સર્ચ કરવું હોય, સર્ચ એન્જિન દ્વારા આપણે જે કાંઈ બી વપરાતા હોય છે એલ્ગોરિધમ, એ સબ્જેક્ટિવ એલ્ગોરિધમનું બેસ્ટ ઉદાહરણ છે। ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીતે અલગ હોય છે। શ્રેષ્ઠ શું છે તે જે તે સર્ચ એન્જિન નક્કી કરે છે અને અલગ અલગ સર્ચ એન્જિન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે। આપણા રોજિંદા જીવનમાંથી એલ્ગોરિધમના બે ઉદાહરણો જોઈએ। આપણે હવે હું એક્ઝામ્પલ પરથી એલ્ગોરિધમ તમને સમજાવું છું તો એમાં આજે આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એક ઉદાહરણ જોઈશું। હવે તે સૌથી ઇઝી છે તો તમારી ચોપડીમાં જુઓ, પહેલાં તમને દેખાય છે પહેલો એક્ઝામ્પલ। તમારી શાળાના ગણવેશના નિયમો મુજબ તમારે સોમવારથી ગુરુવાર સુધી રોજિંદો ગણવેશ પહેરવાનો છે। શુક્રવારના તમને ગમતો પોશાક પહેરી શકો, પણ શનિવારે તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો છે। હવે જુઓ આમાં શું લખેલું છે, ફોર એક્ઝામ્પલ તમારે મંડેથી સોમવારથી લઈ અને ગુરુવાર સુધી થર્સડે સુધી તમારે જે સ્કૂલનો યુનિફોર્મ છે એ પહેરવાનો છે। પછી શુક્રવારના યાને કે ફ્રાઈડેના તમારે તમને જે કોઈ બી પસંદ હોય તે પોશાક પહેરવાનો છે અને શનિવારના પીટી ડ્રેસ પહેરવાનો છે, પીટી યુનિફોર્મ પહેરવાનો છે, બરાબર। તો હવે જુઓ, હવે તમારે નિર્ણય કરવાનો છે કે આજે તમે શું પહેરશો। આ નિર્ણય નીચે મુદ્દાઓના આધારે થશે। હવે જુઓ અહીંયા મુદ્દા આપેલા છે તમને। પહેલો છે આજે કયો વાર છે, પહેલાં આપણે વિચારશું કે આજે કયો વાર છે। સેકન્ડ છે જો શુક્રવાર, શનિવાર કે રવિવાર સિવાયનો વાર હોય તો તમારે રોજિંદો ગણવેશ પહેરવાનો થશે। પછી ત્રીજું છે જો શુક્રવાર હોય તો તમને ગમતો પોશાક પહેરી શકશો, અને ચોથું છે જો શનિવાર હોય તો તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો રહેશે। હવે આ ચાર મુદ્દાઓ છે જેના બારામાં આપણે વિચારશું, બરાબર। અને આ બાબત હવે આપણે આ આકૃતિ જોઈને સમજીએ। તમારી ચોપડીમાં પાના નંબર 46માં આ આકૃતિ આપેલી છે, બરાબર। તો જુઓ આકૃતિના હિસાબે આપણે શરૂ કરીએ, અહીંયા છે બિગેન યાની કે સ્ટાર્ટ કર્યું। સૌથી પહેલાં અહીંયા કયો લખેલો હતો, આજે કયો વાર છે, તો વોટ ડે ઇઝ ઇટ ટુડે, યાની આપણે સૌથી પહેલાં વિચારશું। તો એમાં આકૃતિમાં જો લખેલું છે કે અગર મંડે ટુ થર્સડે યાની સોમવારથી લઈ અને ગુરુવાર સુધીનો દિવસ હતો તો આપણે શું પહેરશું, રેગ્યુલર જે આપણો સ્કૂલનો યુનિફોર્મ છે એ જ યુનિફોર્મ આપણે પહેરવાનો છે। પણ જો અગર ફ્રાઈડે હોય, અહીંયા લખેલું છે ફ્રાઈડે હોય, તો આપણે વેર અ ડ્રેસ ઓફ માય ચોઈસ, આપણે આપણી પસંદનો કોઈ બી ડ્રેસ પહેરી શકશું। અને અગર જો સેટરડે હોય છે સેટરડેના વેર પીટી યુનિફોર્મ, યાની કે સેટરડેના આપણે કયો યુનિફોર્મ પહેરવાનો છે,
પીટી યુનિફોર્મ. હવે તમે આકૃતિમાં જોશો કે આપણે ક્યાં જવાનું છે, સ્કૂલ જવાનું છે. અગર જો સોમવારથી ગુરુવાર સુધીનો આપણે યુનિફોર્મ રેગ્યુલર પહેરવાનો છે તો એ બી પહેરીને આપણે ક્યાં જવાનું છે, સ્કૂલ. અને ફ્રાઈડેના જે આપણે કયો ડ્રેસ પહેરવાનો છે, ફ્રી ડ્રેસ આપણી ચોઈસનો. અને સેટરડેના બી પીટી યુનિફોર્મ પહેરવાનો છે તો આપણે ક્યાં જશું, સ્કૂલમાં જવા માટે આપણે આ વિચારીએ છીએ. આ આકૃતિ ક્યાં જવાની છે, સ્કૂલમાં. તો અહીંયાથી તમે જુઓ છો, તમને એરો દેખાય છે, ડાયરેક્ટ ક્યાં આવે છે, સ્કૂલમાં. અને આ જે આકૃતિનો બિગેન અહીંયાથી શરૂ થયું હતું તો અહીંયા એન્ડ થઈ ગયું છે, બરાબર. યાની કે આપણે વિચારી લીધું આજે જો ફ્રાઈડે છે તો આપણે આપણી ચોઈસનો ડ્રેસ પહેરીને સ્કૂલમાં જશું, બરાબર છે. તો આ કેનું હતું, આપણને આ એક્ઝામ્પલ આપેલું હતું આપણી એલ્ગોરિધમની ઉદાહરણ છે, બરાબર. આજે આપણે આ એક એલ્ગોરિધમની રચના જોઈ. હવે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા એક્ઝામ્પલ તમને સમજાવીશ. થેન્ક યુ.